જે પણ બેઈમાનો અને ચોરો છે અને આ ઘટનામાં જે દોષિત છે એ ચાહે પોલીસ કર્મચારી પણ કેમ ના હોય એમને પણ છોડવામાં નહીં આવે. સુત્રાપાડામાં એક પોક્સોની એફઆઈઆર નોંધાઈ હતી. એમાં આરોપી છે એક તરુણ નામનો ઈસમ હતો. હવે તરુણ છે એ ગત મહિનાની એપ્રિલ 12 તારીખથી ગુમ થઈ ગયો એવું પોલીસનું કહેવું છે. પણ જે તરુણ છે એમના જે જીજાજી છે નરેશભાઈ જેમની પોલીસ સ્ટેશનની અંદર જેમણે સુસાઇડ કરી લીધું છે એમણે એવી કોઈ શંકા હતી કે તરુણ આરે કોઈ અણબનાવ બન્યો છે, એમનું મર્ડર થઈ ગયું છે પોલીસ સ્ટેશનની અંદર એવો એમનો આક્ષેપ હતો. એટલે એમણે રેન્જ આઈજી રેન્જ એસપી તમામને ફરિયાદ કરી હતી આ બાબતે અને એનો બદલો લેવાના સંદર્ભમાં પોલીસે શું કર્યું કે ભાઈ 12-4 તારીખથી તરુણ મિસિંગ હતો પણ એક મહિના બાદ 22-5 જ્યાં નરેશભાઈ જેમને રેન્જ આઈજી અને એસપીને ફરિયાદ કરી હતી એમને એમના ઘરેથી ઉચકી લે છે, પોલીસ સ્ટેશન લઈ જાય છે, એમને ટોર્ચર કરે છે, એમને માર મારે છે. એટલે જે નરેશભાઈ છે શારીરિક અને માનસિક રીતે એકદમ પડી ભાંગે છે અને કઈ ઓપ્શન એમને મળે નહીં કે સિસ્ટમમાં તો આવું ચાલતું હશે ને અમને કઈ ન્યાય મળશે નહીં. એટલે જેલના સળિયા સાથે પોતાનું માથું અથડાવે છે અને સુસાઇડ કરી લે છે. પછી સમગ્ર સમાજમાં આ વાત ફેલાય છે, સમગ્ર સમાજ આક્રોશ સાથે એસપી અને આઈજી કચેરીએ પોતાનું આંદોલન કરે છે. 4-4 દિવસ સુધી એક પણ પોલીસ કર્મચારી ઉપર કાર્યવાહી નથી થતી અને કોઈ પણ પ્રકારની એફઆઈઆર નથી નોંધવામાં આવતી. છેવટે પરિવાર મારી પાસે પહોંચ્યો, મેં સમગ્ર ઘટનાની વિગતો લીધી અને ત્યારબાદ રેન્જ એસપી સાથે વાત કરી અને આ ઘટનાની અંદર આઈપીસીની ધારા 306 323 331 143 114 120 બી મુજબ કાયદેસરની 6 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં એક પીએ સુત્રાપાડા છે, એક પીએ તાલાળા છે અને અન્ય 4 પોલીસ કર્મચારીઓ છે અને અન્ય પણ પોલીસ કર્મચારીઓ છે જે તપાસમાં બહાર આવશે. અને જે તરુણ છે જે હાલ પણ મિસિંગ છે એમની પણ ફર્ધર આપણે હાઈકોર્ટમાં જે કંઈ પ્રોસેસ કરવાની છે એ કરીશું અને આ સત્ય હકીકત બહાર લાવશું અને જે પણ બેઈમાનો અને ચોરો છે અને આ ઘટનામાં જે દોષિત છે એ ચાહે પોલીસ કર્મચારી પણ કેમ ના હોય એમને પણ છોડવામાં નહીં આવે. તરુણ છે એ પોક્સોનો એક અપરાધી હતો બરાબર, પણ કાયદામાં અપરાધીને મારી નાખવાની કોઈ જગ્યાએ જોગવાઈ નથી. અપરાધી તો છે જ, એના ઉપર લીગલ કાર્યવાહી થવી જોઈએ જ્યુડિશિયરી મુજબ. અને તરુણ અને જે નરેશ છે એ બંને વચ્ચે જીજા શાળાના સંબંધ હતા, રાઈટ? નરેશભાઈ છે એ તરુણના જીજાજી થતા હતા અને એટલા માટે જ પોતાનો શાળો ગુમાવ્યો હતો અને ક્લિયર કટ નરેશભાઈને એ સંદેહ હતો કે પોલીસે છે આમાં કંઈક કર્યું છે તરુણ સાથે અને તરુણ મિસિંગ નથી. કારણ કે એક અનુમાન લગાવી શકાય કે નાનો વયનો કિશોર યુવા જેની ઉંમર 20-21 વર્ષ છે એ કોઈ પણ સંજોગોમાં પોલીસ કસ્ટડીમાં, જે ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર છે, કોઈ રીઢો ગુનેગાર નથી, પોલીસ કસ્ટડીમાંથી કઈ રીતે ભાગી જવાનું છે? એટલે આ શંકાના આધારે એમણે ફરિયાદ આપી હતી સુત્રાપાડાના પોલીસ કર્મચારીઓ સામે અને બદલો લેવાની ભાવનાથી નરેશભાઈને પણ અરેસ્ટ કર્યા. કારણ કે કદાચ પોલીસને એવી શંકા હતી કે હવે અમારો કૌભાંડ બહાર આવશે, તરુણ આરે જે ભી અમે કર્યું છે એ પણ બહાર આવશે. અત્યારે તો સાહેબ અમને 306 મુજબની કલમ લાગી છે પોલીસ અધિકારી ઉપર. અમે તો અત્યારે સરકાર ઉપર અમે નિર્ભર છીએ કે ભાઈ સરકાર અમને આમાં ન્યાય આપે અને લોકતંત્ર અત્યારે હજી થોડોક દબાવે છે એવું લાગે છે સાહેબ અમને આ સમાજના. આંદોલન તો સાહેબ અમે વારંવાર અરજી પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અમારા જે નજીકના નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં દીધેલી છે, સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં દીધેલી છે. તો 6-7 દિવસ તો હજી એમનો કાંઈ એનો નિર્ણય નથી આવતો. પણ પછી અમારે ધારાસભ્ય અમારા જાફરાબાદ તાલુકાના હીરાભાઈ સોલંકી એમનો ઘણો સપોર્ટ મળ્યો છે અને એના રાજુભાઈ સોલંકી સુત્રાપાડાના જે એમએલએ છે એ વિમલ સોડાસમા અને આપણે મેહુલ સાહેબની અત્યારે
બધી પ્રોસેસ કરી છે અને એફઆઈઆર તો ફાટી છે, અત્યારે જે ન્યાય મળે એવી શક્યતા છે. અત્યારે તો સાહેબ અત્યારે તો તમે એને ઘેરે જોવો છો, અત્યારે તો હાવ માતમનો માહોલ છે. મનીષભાઈ ને સર નરેશભાઈ ને એમાં એવું છે, જયારે મૃત્યુ થયું ને એ પહેલા 8 દિવસ કે 6 દિવસ પહેલા જ એને જોડિયા 2 નાના બાળક થયેલા, અને પેલા એક અગાઉની નાની છોકરી છે. એ મજૂરી કામ સાહેબ અહીંયા સુરત હિરાસ ઘસતા અત્યારે તો સાહેબ અત્યારે તો એની પ્રોસેસ તો ચાલુ છે. હવે એ તો ક્યાંય ખ્યાલ નથી બરોબર કે અત્યારે હજી પકડાણા છે કે નથી પકડાણા, હજી એ તો હજી બધું અકબંધ છે, હજી ક્યાંય આવ્યું છે નહીં. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.